नमस्कार, गुड मॉर्निंग गुजरात समाचार साथे हूँ छु जिज्ञासा। फटाफट अंदाजमां तमाम समाचार पर नजर करीशुं, परंतु ए पहेला अमदावादथी एक महत्वपूर्ण समाचार मळी रह्या छे। एएमसी संचालित पंपिंग स्टेशनની બેદરકારી સામે આવી છે। પાણીનો સતત બગાડ થવાને પગલે મોટી ઘટના સર્જાઈ। પાણીના બગાડને પગલે વ્રજભૂમિ એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી છે। પંપિંગ સ્ટેશનને અડીને આવેલા ફ્લેટના ભોયરામાં પાણી ભરાઈ ગયું। ઓવરહેડ ટાંકી સતત ઓવરફ્લો થતી હોવાથી આ ઘટના સર્જાઈ છે। પાણીના બગાડને કારણે વ્રજભૂમિ એપાર્ટમેન્ટની જે દિવાલ છે એ પણ ધસી પડી છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો। પંપિંગ સ્ટેશનને અડીને આવેલા ફ્લેટના ભોયરામાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે જે રહીશો છે તેને હાલાકીનો સામનો કરવો પડ્યો। ઓવરહેડ ટાંકી સતત ઓવરફ્લો થતી હોવાથી પાણીનો પણ વેડફાટ થયો અને લોકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટાંકી ઓવરફ્લો થતી હોવાથી આ ઘટના સર્જાય છે। પાણીનો સતત બગાડ થવાને પગલે આ મોટી ઘટના સર્જાય છે। પાણીના બગાડને પગલે વ્રજભૂમિ એપાર્ટમેન્ટની દિવાલ છે પણ ધસી પડી છે। એએમસી સંચાલિત પંપિંગ સ્ટેશનની આ બેદરકારી સામે આવી છે કે જ્યાં પાણીનો સતત બગાડ થવાને પગલે આ મોટી દુર્ઘટના સર્જાય છે। પાણીના બગાડને પગલે વ્રજભૂમિ એપાર્ટમેન્ટની જે દિવાલ છે એ ધસી પડી છે, અને સાથે સાથે પાણીનો પણ એટલો જ બગાડ થઈ રહ્યો છે। પંપિંગ સ્ટેશનને અડીને આવેલા ફ્લેટના ભોયરામાં પાણી ભરાઈ ગયું, એટલો પાણીનો વેડફાટ થયો, પરંતુ કોઈના પણ ધ્યાને આ જે બાબત છે એના આવી હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। ઓવરહેડ ટાંકી સતત ઓવરફ્લો થતી હોવાથી ઘટના સર્જાઈ છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતો આપી રહ્યા છે। જિગ્નેશ, અત્યારે શું આપ ઘટના સ્થળ પર ત્યાં ઉપસ્થિત છો? અનેક પાણીનો વેડફાટ થઈ ગયો છે, અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નથી મળતું, અને આ તરફ એએમસી સંચાલિત પંપિંગ સ્ટેશનની આ મોટી બેદરકારી। જિજ્ઞાસા, એક તરફ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી સમય પર આવતું નથી, મળતું નથી અને ફરિયાદો જોવા મળતી હોય છે, ત્યારે બીજી તરફ સ્વચ્છ પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। આ પ્રકારની ફરિયાદ જોધપુર વિસ્તારના લોકો કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં જે વોટર પંપિંગ સ્ટેશન છે તેની આ દિવાલ છે કે જે દિવાલ થી સતત જે પંપિંગ સ્ટેશનનું પાણી હતું તે બહાર આવતું હતું, અને આજે વહેલી સવારની લગભગ 3-4 વાગ્યાની વચ્ચેના સમયમાં આ દિવાલ ધસી પડી હતી। કારણ કે વોટર પંપિંગ સ્ટેશનમાં જે ઓવરફ્લો થતું પાણી છે તે ઓવરફ્લો થતું પાણી પૂર ઝપાટે આવી અને બેઝમેન્ટમાં ધસી આવ્યું। લગભગ 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું અને જેના કારણે બેઝમેન્ટમાં ખૂબ જ નુકસાન થવા પામ્યું છે, સાથે જ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા। કારણ કે અચાનક જ રાત્રિના સમય દરમિયાન આ ઘટના બની હતી, જ્યારે લોકો સૂઈ ગયા હોય ત્યારે આ પ્રકારની ઘટના બની હોય। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું, કયા પ્રકારની ફરિયાદ આ બાબતે તમે કરી હતી અને અવારનવાર પાણી ઉભરાતું હતું ખરું, ઓવરફ્લો થતું હતું ખરું? આ પાણી આ ગોકુળ આવાસ વોટર સમ છે ને, એનું પાણી કાયમ ઉભરાય છે, ત્યાં કોન્ટ્રાક્ટના માણસો કામ કરે છે, અહીંથી અમારી સોસાયટીવાળાને અવાજ આવે એટલે કહેવા જાય એટલે અનશન બોલીને સાંભળતા નથી। ફાલ્ગુન સોસાયટીના લોકો રોડ ઉપર પાણી ભરાય કહેવા જાય, સામે એક દેસાઈનું ઘર છે એ કાકા જગાડવા જાય છે તો એ જાગતા નથી। આજે એટલું બધું પાણી આવ્યું છે કે અંદર જે કેચપીટ બનાવી છે ઓવરફ્લો પાણી બહાર જતું રહે કેચપીટમાં, તો એની ઉપરથી આ દિવાલ તોડી નાખી છે, અમારી સોસાયટીવાળા બધા નીચે આવી ગયા છે, અને અધિકારીઓ કોઈ સાંભળવા નથી કે આ મારામાં નથી આવતું, આ મારામાં નથી, કોર્પોરેટરો અને ધારાસભ્ય સાંભળે છે, એણે હમણાં ફોલોઈંગ લીધું છે, તો મેં કીધું કે ભાઈ તમે લિખિતમાં રજૂઆત કરેલી છે? રજૂઆત કરી છે અધિકારીઓને, હમણાં આ લોકોનો એક યોજના બનાવે છે સરકાર દ્વારા, ત્યારે મેં લેખિત આપી છે। આ પ્રકારનું નુકસાન બેઝમેન્ટમાં થયું અને ખાસ તો કેટલું પાણી ભરાયું? બેઝમેન્ટ અડધું સુધી ભરાઈ ગયું છે, 6-1 ફૂટ સુધીનું પાણીનું લેવલ છે, અને સવારમાં 4 વાગ્યામાં અમને એલાર્મ સિસ્ટમે જગાડ્યા ત્યારે અમને ખબર પડી, અધરવાઇઝ બધું પાણી આખે આખું ભરાઈ જાત, માલનું તો પૂરેપૂરું નુકસાન છે, રાઈટ, પણ અને કારણ કે પેન અને સ્ટેશનરી પ્રોડક્ટને એ બધું છે, સો એ નુકસાન તો છે જ, પણ જોડે જોડે અવારનવાર આ સિચ્યુએશન અને આ ઘટના બનતા હોવા છતાં અને એનું ધ્યાન નથી રાખવામાં આવ્યું, એ તકેદારી રાખવી બહુ જ જરૂરી છે। પીવાનું પાણી આ રીતે વેડફાટ થતો હોય આપણે કેટલું યોગ્ય લાગે છે? બિલકુલ યોગ્ય નથી લાગતું, જીવ બળે છે,
કારણ કે આપણા ઘરે પાણીનો નાનો ટાંકો ઉભરાઈ જાય અને માણસે ધ્યાન ના આપ્યું હોય તો આપણે એને ખીજાઈ દેતા હોઈએ છીએ. અને ઘણીવાર નાનું મોટું આપણે ફળિયું સાફ કરતા હોય, કોઈ કોઈ જગ્યાએ આપણે સાફ સફાઈ કરતા હોય તો ત્યાં પાણી જતું રહે તો એમસીમાંથી નોટિસ મળી જાય કે તમે આ પાણીનો ગેરમાર્ગે ઉપયોગ કરો છો અને વેડફો છો. જ્યારે સિસ્ટમ દ્વારા વારે વારે આને આ સિચ્યુએશન થતી રહે છે, પણ આપણે આપણી સિસ્ટમને જો નહીં ઇમ્પ્રૂવ કરીએ તો આ સિચ્યુએશન આવી જ રહેવાની. જિજ્ઞાસા, સીધી વાત છે કે જો કોઈ ખાનગી જગ્યા પર આ પ્રકારની બેદરકારી થતી હોય તો તુરત તેને નોટિસ ફટકારવામાં આવતી હોય, દંડ કરવામાં આવતો હોય, પરંતુ કોર્પોરેશન ખુદ બેદરકારી કરે છે ત્યારે શું અધિકારી સામે પગલાં લેવામાં આવશે? સૌથી મોટો સવાલ છે. સતત આ પ્રકારે પાણીનો ભેળફાટ કરવામાં આવતો હોય તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા હોય, કોઈ સાંભળતું ન હોય, લેખિત ફરિયાદો થતી હોય તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. જે દ્રશ્યો છે ફરી એક વખત બતાવી કે હાલમાં પાણી બહાર કાઢવાની કામગીરી તો ચાલી રહી છે, પણ સાથે સાથે જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે એટલી હદે આગળ વધી ચૂક્યો કે જેથી કરીને જે શટર છે તે શટર પણ વળી ચૂક્યા છે. આખરે શટર ખોલવામાં પણ હવે મુશ્કેલી પડી રહી છે. દિવાલ ગમે ત્યારે ધસી પડે તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહી છે. અને સ્થાનિક કોર્પોરેટર પણ વહેલી સવારે જ આવી ચૂક્યા હતા જેથી કરીને તંત્રને કામ પર લગાડ્યું. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આખરે આ પ્રકારની ગંભીર ઘટનાને ચલાવી કેવી રીતે લેવી. બિલકુલ જિજ્ઞેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપે આ દ્રશ્યો જોયા, સવારના પહોરના આ દ્રશ્યો ખૂબ જ દુઃખદ કહી શકાય, કેમ કે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, પરંતુ અત્યારે આ વિસ્તારમાં એટલું પાણીનો બગાડ થઈ રહ્યો છે, જાણે વરસાદ આવ્યું હોય અને બેઝમેન્ટમાં 5 થી 6 ઇંચ જેટલું પાણી ભરાઈ જાય એ પ્રકારની સ્થિતિમાં અત્યારે સ્થાનિકો રહી રહ્યા છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં કોર્પોરેશન સંચાલિત જે વોટર પમ્પિંગ સ્ટેશન છે તે વોટર પમ્પિંગ સ્ટેશનમાં જે જાસપુર ખાતેથી જે પાણી આવતું હોય છે તેને અંડરગ્રાઉન્ડ ટાંકામાં ઠાલવવામાં આવતું હોય છે. આ જ પાણીને ઓવરહેડ ટાંકીમાં ભરવામાં આવતું હોય છે. પરંતુ આ વચ્ચેના જે પોર્શન છે તે જગ્યા વચ્ચેની જગ્યાની સામે જે પાણીનું લીકેજ થતું હતું, સતત પાણીનું લીકેજ થતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. અને આ જગ્યા પર પાણી લીકેજના કારણે જે દિવાલ છે તે દિવાલ ધસી ચૂકી હતી. રાત્રિના દરમિયાન આ ઘટના બની હોવાના કારણે સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો કોઈ પણ પ્રકારે જાનહાનિની વાત થઈ હોત તો આખરે જવાબદાર કોણ ગણાત? બીજી તરફ જોઈએ તો જે ઓવરહેડ ટાંકી છે તેના દ્રશ્યો બતાવીશું કે ઓવરહેડ ટાંકી છે તે સતત ઓવરફ્લો થતી હોવાનો આક્ષેપ, જે પાણીનું જે ઓવરહેડ ટાંકી છે તેનું પાણી સતત ઓવરફ્લો થતું હોવાનું જોવા મળ્યું છે. અને આ જ પાણી આજુબાજુના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ધસી આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, વારંવાર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. તો આ ફ્લેટના ભોયરામાં પણ પાણી ભરાઈ ગયું છે. ત્યાંના જે સ્થાનિકો છે તેમણે વારંવાર રજૂઆત કરી છે, કેમ કે ન માત્ર એકવાર આવું બન્યું છે પરંતુ રોજ આવું બને છે. એ ઓવરહેડ ટાંકીમાંથી પાણી જતું હોય છે, સ્થાનિકો છે એ જાણ કરવા પણ જાય છે, છતાં પણ તેમને ગમે તે બોલીને તેમને ટાળી દેવાતું હોય છે.